સાવરકુંડલા નામર ભારતીય આશ્રમના સાધ્વી પર થયેલા દુષ્કર્મના આરોપીને આખરે પોલીસે ઝડપી લીધેલો છે. 1.5 મહિનાની કવાયતના અંતે આ પરિણામ પ્રાપ્ત થયેલું છે. અમરેલી SP હિમકરસિંહે પ્રેસ કોન્ફરન્સ સંબોધી અને માહિતી આપતા જણાવેલું હતું કે સાવરકુંડલાના અમર ભારતી આશ્રમના સાધ્વી પર દુષ્કર્મની જે ઘટના ઘટેલી હતી, 1.5 મહિના પહેલા આશ્રમમાં બુકાની બાંધી આવેલા શખ્સે હિનકૃત્ય આચરેલું હતું. CCTVમાં કેદ શખ્સને શોધવા પોલીસે 1.5 મહિનાથી કામગીરી આરંભિત કરેલી હતી. અમરેલી પોલીસે માથાના દુખાવા સમાન સાબિત થયેલા આ કેસમાં અંતે પરિણામ આપેલું છે અને અમરેલી પોલીસને સફળતા મળેલી છે. 600 જેટલા વ્યક્તિઓના ઇન્ટ્રોગેશન બાદ એક આરોપીની અટકાયત કરવામાં આવેલી હતી. આધુનિક ટેકનોલોજીના અનુસંધાને અને અમુક પ્રકારના ટેસ્ટથી આ અપરાધીને પકડી પાડવામાં આવેલ છે. સાધ્વી દુષ્કર્મ કાંડના આરોપીને પોલીસે આખરે ઝડપી પાડેલ છે. આપને વિદિત હશે, ગઈ તારીખ 20/1/2024 રોજ સાવરકુંડલા ટાઉનમાં એક મહિલા સાથે રેપની ઘટના બની હતી. જ્યારે આ બનાવ બન્યું, તુરત જ પોલીસની ટીમો ત્યાં પહોંચીને ગુનો દાખલ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવ્યું. અમરેલી LCBની ટીમો 3 બનાવવામાં આવી અને સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની ટીમો બનાવવામાં આવી. એ બહુ ચકચારી એક બનાવ હતું અને ફક્ત એક CCTV ફૂટેજ સિવાય કોઈ બીજા પુરાવા પોલીસ પાસે ન હતો. પણ પોલીસે આમાં ઘણી મહેનત કરી અને લગભગ 600 જેટલા લોકોની ઇન્ટરોગેશન કરી. એ રાત્રિમાં જે 4 કલાકમાં જે પણ લોકો ત્યાંથી પસાર થયા, આમાં ટ્રક ડ્રાઈવર્સ 100થી વધારે, આ તમામ લોકોની ઇન્ટરોગેશન કરવામાં આવી અને સાવરકુંડલા ટાઉનમાં જ્યાં એ બનાવ બનવા પામેલ હતું એની આજુબાજુના વિસ્તારમાં જે શકબંધો લોકો હતા એ લોકોની પણ પૂછપરછ કરવામાં આવી. ત્યારે અમારા એક કોન્સ્ટેબલ ઉદયભાઈ મેણિયાને એક CCTV ફૂટેજ બીજી મળી, એના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી. તો એ શકમંદ હતો. શકમંદ વ્યક્તિ પોતાના ગુનો કબૂલ કરતો ન હતો, તો 3 ટેસ્ટ માટે ગેટ એનાલિસિસ, SDS અને LVA ટેસ્ટ માટે FSLમાં રિપોર્ટ મોકલવામાં આવી અને FSL રિપોર્ટ આવ્યા પછી પરમ દિવસે આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.